આ હેડલાઇનના પ્રાયોજક છે લિનોવા ફૂડ પ્રોસેસિંગ મશીનરી. આ મશીનરી આપના રોજિંદા કામને બનાવશે એકદમ સરળ. તો આજે જ વસાવો લિનોવા ફૂડ પ્રોસેસિંગ મશીનરી. બે વર્ષ બાદ કાર્તિકી પૂર્ણિમાના મેળાનો પ્રારંભ. સોમનાથ સ્થાને આજથી 5 દિવસ સુધી જામશે લોકોની ભારે ભીડ. પોરબંદરની યશ કલગીમાં વધારો. માર્શલ આર્ટ્સમાં પોરબંદરના વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પ્રદર્શન. ઇન્ટરનેશનલ અક્ષય કુમાર કુડો ટુર્નામેન્ટના 6 મેડલ મેળવ્યા. પરિક્રમા પહેલા લાખો યાત્રાળુઓ ભવનાથમાં. લીલી પરિક્રમા વિધિવત રીતે શરૂ થાય તે પહેલા જ 1 લાખથી વધુ યાત્રાળુઓ ભવનાથ ખાતે આવતા પરિક્રમાનો ગેટ ખોલાયો. કોંગ્રેસની પરિવર્તન યાત્રા. રાધનપુરથી કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં ભરતસિંહ સોલંકીએ કહ્યું, ભાજપને હરાવવા માંગતા લોકોનું કોંગ્રેસમાં સ્વાગત છે. વડોદરા યુવતી રેપ કેસ. ટોળકી મોબાઈલ ચોરવા નીકળી, સુંદર યુવતી જોઈને દાનત બગડીને દુષ્કર્મ આચર્યું. આરોપી સંજય આખી રાત ઝાડીઓમાં સંતાઈ રહ્યો. આજથી ભાજપની પ્રદેશ પાર્લામેન્ટ બોર્ડની બેઠક. અમિત શાહ આજે ભાજપના 13 જિલ્લા 47 ઉમેદવારો નક્કી કરશે. રાજકોટમાં સુરક્ષા એજન્સીઓ તૈનાત. વિધાનસભાની ચૂંટણીને લઈ આર્મી ઉતારવામાં આવી. આજે શહેરના રાજમાર્ગો પર ફ્લેગ માર્ચ યોજાયો. વિકરાળ આગ. ભાવનગરમાં અલંગી ત્રાપજ રોડ પર ફર્નિચરમાં વિકરાળ આગ. પ્લાય, લાકડું, સોફા સેટ સહિત ફર્નિચરનો જથ્થો બળીને ખાખ થયો.